માણાવદર અંસુયા ગૌધામ ખાતે લોક સાહિત્યકાર હરેસ્તાન ગઢવીનું જાહેર સન્માન કરાયું। માણાવદરના સ્ટેશન પ્લોટ વિસ્તારમાં કાર્યરત અને ગીર ગાયનું સંવર્ધન કરતી ગુજરાતની સર્વશ્રેષ્ઠ ગૌશાળામાં ગણના પામેલી અંસુયા ગૌધામ ગૌશાળાની ખ્યાતિથી પ્રેરાઈને જાણીતા લોક સાહિત્યકાર હરેસ્તાન ગઢવીએ આજરોજ આ કેન્દ્રની મુલાકાત લીધી હતી। આ ગૌધામમાં વિશેષ તો એ છે કે તેમાં ગાયોને આપવામાં આવતો ખોરાક અને વિટામિનો પોષણક્ષમ આહાર તરીકે અહીં બનાવવામાં આવે છે। માત્ર લીલું ઘાસ કે સૂકું ઘાસ નીરીને આ ગાયોને આપવામાં આવતું નથી, તેને તમામ પ્રકારના વિટામિનો મળે તે માટે ગાયોની દેખરેખ કરતા માણસો દ્વારા ખોરાક તૈયાર કરવામાં આવે છે। ગીર ગાયનું સંવર્ધન કરતી આ સંસ્થામાં કામ કરતા કર્મચારીઓની સેવાને પણ સમય સમય બિરદાવી તેમના પણ સન્માનો કરાયા છે અને ગાયોની સ્વચ્છતા જળવાઈ રહે તે માટે કર્મચારીઓ દ્વારા 28 થી 30 જેટલી અલગ અલગ પ્રકારની વનસ્પતિઓ કે જે ઔષધિ ગણાય છે તે આપવામાં આવે છે। વિશેષ તો અહીં પરંપરાગત અને વૈદિક પદ્ધતિ દ્વારા ઘી બનાવવામાં આવે છે જે શરીર માટે સંજીવની રૂપ સાબિત થયું છે। અહીં કામ કરતા 30 જેટલા કર્મચારીઓનો પગાર હિતેનભાઈ શેઠ તથા મેઘનાબેન શેઠ તરફથી આપવામાં આવે છે। આ દંપતી મુંબઈ નગરીની આધુનિક લાઈફ છોડીને માણાવદર સ્થિત થયા છે અને આ કેન્દ્ર સ્થાપ્યું છે। આજે હરેસ્તાન ગઢવીએ ઓચિંતી આ સંસ્થાની મુલાકાત લીધી હતી અને અહીંની સેવા જોઈને તેમના મોંમાંથી ગાયોને બિરદાવતા દુહા છંદ નીકળી પડ્યા હતા, સાંભળીને સૌ આનંદ પામ્યા હતા। ચારણ પુત્ર હરેસ્તાન ગઢવીને આ સંસ્થા તરફથી અંસુયા ગૌધામના લોગાવાળી છબી અને ચાંદીનો સિક્કો આપી બિરદાવ્યા હતા। હિતેનભાઈ શેઠ તથા મેઘનાબેન શેઠની આવી સુંદર પ્રવૃત્તિથી ગઢવી ભારે આનંદિત થયા હતા અને તેમને આશીર્વાદ આપ્યા હતા। નમસ્કાર, હરીશદાન ગઢવીના જય માતાજી। આજે હું માણાવદર અંસુયા ગૌશાળાની મુલાકાતે છું અને આ ગૌશાળા હિતેનભાઈ શેઠ અને વિજયભાઈ શેઠ હોંગકોંગ છે અને હિતેનભાઈ મુંબઈ છે, એમના દ્વારા સંચાલિત આ ભવ્ય ગૌશાળા છે। ગાયોને જુઓ તો આનંદ આવી જાય, મોજ આવી જાય। ગાયોનું દૂધ દોઈ અને એની દૂધ અને છાશ છે ગરીબોને વિતરણ કરવામાં આવે છે। સમાજ પાસેથી એક પણ પ્રકારનું ડોનેશન લેવામાં નથી આવતું। એમના ઉપર 2 ડોક્ટર સતત હાજર હોય છે ગૌશાળા ઉપર, ગાયો ઉપર 27 માણસનો સ્ટાફ છે અને સતત આ ગાયોની સેવા અહીંયા માણાવદરમાં અંસુયા ગૌશાળામાં થઈ રહી છે। આવી ઉમદા કામગીરી જોઈ અને ખૂબ આનંદ આવ્યો કે જીવનમાં ભટકતી ને ઘાસ મુખે ચરતી ગાવડી એ પોતાના દૂધ નથી પીતી રે, હે ઉપકારી નો આત્મો